वेलकम टू विद्याधीश विद्या संकुल। सो इन अवर फर्स्ट लेक्चर चैप्टर नंबर 1 क्रिएटिंग फॉर्म यूजिंग HTML। तो विद्यार्थी मित्रों, स्टार्ट करता पहला फर्स्ट ऑफ ऑल बेसिक डिस्क्रिप्शन ए तमारे वाँचवानुं रहेशे। बेसिक डिस्क्रिप्शननी पीपीटी तमने हूँ आपना गूगल फॉर्मनी अंदर आपीश। ઘણા બધા વિદ્યાર્થીઓ હાલ આપણા ગૂગલ ક્લાસની અંદર જોઈન થયેલા નથી, તો ચેપ્ટર નંબર 1ની શ્રી ગણેશાએ કરીએ એની પહેલાં તમને થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં કે વોટ ઇઝ વેબસાઇટ। હવે કલેક્શન ઓફ ધ વેબ પેજીસ ઇઝ કોલ વેબસાઇટ। વી નો વેરી વેલ દેટ મેની વેબસાઇટ્સ કન્ટેન્ટ્સ મેની હાઇપર લિંક્સ। ઇફ યુ ક્લિક ઓન વન લિંક then open in another page, if you click in another page then open in another page। તો આવી રીતે ઘણી બધી લિંક્સ ગોઠવાયેલી હોય છે વેબ પેજીસની અંદર અને બધા વેબ પેજીસ સ્ટાર્ટઅપ થતા હોય। બેઝિક એક્ઝામ્પલ આપણા ચેપ્ટર નંબર 1ની અંદર છે ફોર્મ કેવી રીતે ક્રિએટ કરવું એની વિશેની માહિતી મારે તમને આપવાની છે। તો ફોર્મ ક્રિએટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમને કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તમને બેઝિક એક્ઝામ્પલ આઈડિયા આપું છું કે ફોર્મ કેવા કેવા હોઈ શકે છે। તો માની લો કે તમે ફેસબુક ઉપર જાઓ છો, ફેસબુકની વેબસાઇટ ઓપન કરો છો, અહીંયા હાલ મારે નેટ અત્યારે કંઈ વાંધો નહીં, ઇન્ટરનેટ નથી, પણ હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઉં, તમને લોકોનો ફેસબુકનો કન્સેપ્ટ ક્લિયર છે। તો ફેસબુક ઉપર તમે જ્યારે જાઓ છો ત્યારે ફેસબુક ઉપર તમે ક્લિક કરો છો તો તે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તમને લોગિન માટે ઈમેલ આઈડી ઓર ફોન નંબર તમે એન્ટર કરો છો, આફ્ટર તમે એમાં પાસવર્ડ એન્ટર કરો છો અને લોગિન ઉપર ક્લિક કરો છો ને તમને તમારું એકાઉન્ટ જોઈ શકો છો, બેઝિક કન્સેપ્ટ છે। તો તમે જે જગ્યાએ ઈમેલ એડ્રેસ નાખો છો અને જે જગ્યાએ પાસવર્ડ એન્ટર કરો છો એ શું છે, તે એક સિમ્પલ ફોર્મ બનાવેલું છે એમ સમજ છે। અથવા તો તમે જોઈ શકો છો કે તમે જ્યારે કોઈ પણ નવું જીમેલ એકાઉન્ટ બનાવો છો ત્યારે તમારું ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ આ બધી વસ્તુ તમને પૂછતા હોય છે, બરાબર ને। તો જો તમે જોઈ શકો છો અહીંયા ગૂગલ ફોર્મ સરસ મજાની મેં એક ઇમેજ તમને ટ્રાય કરી છે મૂકવાની કે ગૂગલ ફોર્મ આપેલું છે, ગૂગલ ફોર્મની અંદર ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ બધી વસ્તુ ડિટેલ આપેલી છે। તો આ એક ફોર્મ કંટ્રોલ્સ છે કે જે કંટ્રોલ છે, માની લો ટેક્સ્ટ બોક્સ છે તો જેની અંદર આપણે નામ એન્ટર કરીએ છીએ, પાસવર્ડ છે તો એક પાસવર્ડનું ટેક્સ્ટ બોક્સ છે, ત્યારબાદ જેન્ડરની અંદર આપણને ઓપ્શન આપેલા છે, ડ્રોપડાઉન બોક્સ આપેલું છે મેલ ફિમેલનું, અથવા એમાં કોઈપણ રેડિયો બટન પણ રાખી શકે છે, એની આપણે નેક્સ્ટ લેવલ પર ચર્ચા કરશું। પણ ચેપ્ટર નંબર 1ની અંદર તમારે સ્ટાર્ટ કરવાનું છે પહેલું જે છે એ છે કમ્પોઝર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ સ્ટુડન્ટ્સ। ચેપ્ટર નંબર 1, 2 અને 3 આઈ થિંક ઇન ફાઇનલ એક્ઝામ 10th માર્કનું પૂછાય છે, ઓકે। સો ફોર્મનો કન્સેપ્ટ એવો કંઈક છે। હવે આપણે આજે બેઝિક પહેલો લેક્ચર છે તમારી માટે, તો કમ્પોઝર નું થોડુંક ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં, ઓકે। હા, ઘણા બધા સ્ટુડન્ટ પહેલો ક્વેશ્ચન એ જ કરશે, સર ક્યાંથી ડાઉનલોડ કરવાનું? તો ઇઝીલી તમને ગૂગલમાં જઈને સર્ચ કરશો કમ્પોઝર એટલે તરત જ આવી જશે, એમાં હું તમને મારા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ મૂકી દઉં છું તો તમે ઇઝીલી જોઈ શકશો। મિત્રો, આપણે ક્યારે લોકડાઉન ખુલશે ક્યારે મળીશું એ વાત તો નથી આપણે ભવિષ્યમાં પડતા, પણ જ્યાં સુધી આપણે છીએ તમારાથી થાય તમારા પહેલાં મેઇન જે સબ્જેક્ટ્સ છે એની પર તમારે વધારે ધ્યાન આપવાનું છે, ત્યારબાદ આપણે કોમ્પ્યુટર અપવાદરૂપ છે, સન્ડે ટેસ્ટ હોય, ટેસ્ટ પૂરી થાય, બધા લેક્ચર તમારે જોઈ ગયેલા હોય ત્યારે નિરાતે તમે કોમ્પ્યુટરના લેક્ચર જોઈને તમે શીખી શકશો। પ્રેક્ટિકલ પણ ઇમ્પોર્ટન્ટ છે અને થિયરિટિકલ પણ ઇમ્પોર્ટન્ટ છે, થિયરિટિકલ માટે મેં તમને ટેક્સ્ટ બુક્સ ગૂગલ ક્લાસરૂમમાં તમને મોકલી આપેલી છે। તો જે વિદ્યાર્થીઓ આપણા ક્લાસરૂમમાં તમારા ક્લાસરૂમમાં E1 હોય કે E2 હોય, એઝલે હોય, એઝલે બી હોય, જે વિદ્યાર્થીઓ એડ નથી થયા એને રિક્વેસ્ટ કરજો, એને એડ કરજો, આપણા વિડીયો એને દેખાડવાના છે, એને પ્રેક્ટિકલમાં પણ આપણે સાથે રહેવાનું છે, થિયરીમાં પણ સાથે રહેવાનું છે, અને ક્યારેક ક્યારેક લેક્ચરમાં વચ્ચે હું તમને ડિસ્ક્રિપ્ટિવ સમજાવતો થઈશ। ચેપ્ટર નંબર 1ની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પહેલું આપણે કમ્પોઝરને વ્યવસ્થિત રીતે સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। કમ્પોઝર તમે સમજી લેશો એટલે આગળના જેટલા કમ્પોનન્ટ છે ફોર્મને રિલેટેડ જેટલા કન્સેપ્ટ છે બધા જ કન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે, ઓકે। નાવ સ્ટાર્ટ, ફર્સ્ટ ઓફ ઓલ ધીસ ઇઝ અવર IDE, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, ઓકે। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ટોટલી વી
क्रिएट वेबसाइट इन धिस एरिया. ओके नाउ फर्स्ट आई एम गो टू फाइल एडिट व्यू इन्सर्ट फॉर्मेट टेबल्स टूल्स. धीरे धीरे आप बदाज टूल्स उपयोग करशू. एनी अंदर क्या क्या मेनू सब मेनू आए तो बदाज मेनू आप यूज करवा. नाउ आफ्टर स्टैंडर्ड टूल बार न्यू फाइल क्रिएट करी हुई तो बाय डिफॉल्ट जारे पण तमे कोई पण वेब पेजिस बनावो छो कंपोजर ओपन थाय छे एमसीक्यू में पूछवानी शक्यता सौथी वधारे छे. वेन कंपोजर इज ओपन द बाय डिफॉल्ट वेब पेज नेम इज ओर फाइल नेम इज वॉट देन अनटाइटल. याद राखवानुं छे दिस इज द पेनल व्यू डोम एक्सप्लोरर एंड साइट मैनेजर is the both panel. Okay, now most important part in this composer. Okay, also I forget it, two formatting toolbar. One is standard formatting toolbar 1 and second is formatting toolbar 2. Okay, no other name, formatting toolbar 1, formatting toolbar 2, standard toolbar and menu bar, title bar. Okay, this is the status bar. मोस्ट इम्पोर्टेंट पार्ट इज देर नीचे अपने थ्री टाइप ऑफ व्यू. फर्स्ट इज डिजाइन, स्लिप व्यू एंड सोर्स व्यू. ओके सोर्स व्यू इट मीन्स के तमे जरा कोईपण वेबसाइट डेवलप करो छो कोईपण डिजाइन डिजाइन करो छो तो एनु कोडिंग ऑटोमेटिकली अहीं आप जनरेट थतुं जाय छे. नाउ व्हाट्स टाइप ऑफ द कम्पोजर टूल. व्हाट यू सी इज व्हाट यू गेट. इट मीन्स के तमे जे जुओ छो एज तमने देखाय छे. That's called open source free composer tool. Now composer tool is always start with design view. Most important question. ગમે ત્યારે MCQ ની અંદર બાય ડિફોલ્ટ શું વસ્તુ હોય છે એવા તમને મેક્સિમમ ચેપ્ટર નંબર 1-3 માંથી 3-2-3-4 એવા ક્વેશ્ચન પૂછાય છે કે બાય ડિફોલ્ટ વસ્તુ શું હોય છે. તો બાય ડિફોલ્ટ ઇટ મીન્સ કે પહેલેથી જે વસ્તુ શું અવેલેબલ છે આપણે ખ્યાલ હોવો જોઈએ. ઓકે નાવ સેકન્ડ, હાઉ મેની વ્યૂ અવેલેબલ ઇન કમ્પોઝર. થ્રી વ્યૂ, ડિઝાઇન વ્યૂ, સ્પ્લિટ વ્યૂ એન્ડ સોર્સ વ્યૂ. એન્ડ ધીસ સાઇડ તમે જ્યારે કોઈ પણ તમારી વેબસાઇટ ડેવલપ કરેલી છે એનું ડિઝાઇન કરેલી છે એ ડિઝાઇન વ્યૂ જોવા માટે અહીંયા પ્રિવ્યૂ પર તમે ક્લિક કરશો તો એ પ્રિવ્યૂ કેવું દેખાડશે તમને ટોટલ અહીંયા ડિસ્પ્લે કરશે. HTML ટેક્સ તમારે જોવો હોય તો અહીંથી તમારા HTML ટેક્સ તમે શું સર સ્ટાર્ટ કર્યા છે જે પૂરા કર્યા છે દરેક HTMLના ટેક્સ ડિસ્પ્લે થશે. ઓકે નાવ ધીસ ઇઝ અ સિમ્પલ કમ્પોઝર ટૂલ એન્ડ ઇન આઈ વિલ એક્સપ્લેન ઇન નેક્સ્ટ લેક્ચર હાઉ ટુ ડિઝાઇન ફોર્મ એન્ડ હાઉ ઇટ્સ વર્ક. સમ સ્ટેપ બાય સ્ટેપ આઈ વિલ એક્સપ્લેન યુ ટુ હાઉ ટુ ક્રિએટ ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, चेक बॉक्स, टेक्स्ट एरिया, सबमिट बटन. ओके नाउ रिपीट दैट. फर्स्ट मेनू बार, आफ्टर स्टैंडर्ड टूल बार, फॉर्मेटिंग टूल बार 1, फॉर्मेटिंग टूल बार 2, अवर पैनल्स, स्टार्टअप पैनल्स, आईडी, वर्कस्पेस एरिया. ऑल्सो आईडी इज नॉन एज ऑल्सो वर्कस्पेस एरिया. ओके तो this is our composer tool. In chapter number 1 we most of practical available and use composer toolbar. Okay now I think you all very well understood this introduction of composer. Okay to pachi maliye next lecture ni andar ane apde agal નવું શીખીએ કે કમ્પોઝરનું બેઝિક બીજી વસ્તુ શું ઘણી બધી છે જે આપણે શીખશું. ઓકે તો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.